नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनु ऑनलाइन गुजरात न्यूज में। हूँ छू रिपोर्टर कौशिक। गुजरात ना नवा मंदिरों 2022 ना कैम्पेन हेठ आज आपणे आव्या छीए मेहसाणा जिला ना विजापुर तालुका ना खणुसा गाम खाते, ज्यां अहींया श्री रामजी भगवान भव्यति भव्य मंदिर निर्माण पाम्युं छे, जेनो त्रिदिवसीय प्राण प्रतिष्ठा महोत्सव आज रोज शुभारंभ थई रह्यो छे। अपनी साथे हाल गामना सरपंच श्री नटवरभाई पटेल हाजर छे, ते आपणने संपूर्ण विगत आ मंदिरना इतिहास विशे तथा कार्यक्रमनी माहिती आपशे। नटवरभाई, पहेला तो स्वागत छे आपनुं ऑनलाइन गुजरात न्यूज़मां। नटवरभाई, आ मंदिर कई जग्याए खणुसामां निर्माण थयुं छे एनी माहिती पहेला तो। स्वागत करवा बदल थैंक यू। મારા ગામની અંદર 1964ની અંદર બીજા વખત મંદિર બનેલું, એના પહેલાં મંદિર બનેલું એ નડિયાવાળું મંદિર બનેલું, એના પછી ધાબાવાળું મંદિર બનેલું 1964માં। અમારા ગામની અંદર કોઈ પણ લેબર નહીં, બધા સ્વયંસેવકો જાતે પોતે જાત મજૂરી કરીને ધાબાનું બધું ચણતરનું કામ કરેલું, એના પછી આ ધાબાનું એકદમ જીર્ણ થઈ ગયું અને પડી જાય એવું થયેલું, એટલે ગામ આગેવાને બધા ભેગા થઈને એવું નક્કી કરેલું કે આ મંદિર આપણે નવું બનાવવું છે। એ વખતે મેં ધાબાવાળું મંદિર બનાવવાનું નક્કી કરેલું, પણ વિદેશમાંથી ગામમાંથી સારી એવી દાન ભેટ મળી એટલે અમને પ્રેરણા મળી કે ના, આ મંદિર તો વ્યવસ્થિત સારા પૈસામાં પથ્થરમાં જ બનાવીએ, અને એના લીધે લગભગ આશરે 2.5 કરોડનું મંદિર અમે બનાવેલું છે। અને આ મંદિરની અંદર બધા જ નાના મોટા સૌ કોઈ દર્શન કરવા માટે આવે છે, અને વાડી પણ સરસ 2 માળની બનાવી દીધેલી છે। ખૂબ ખૂબ આભાર નટવરભાઈ। નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? રામદાસ પટેલ। રામદાસભાઈ, શું જણાવવા માગો છો? મંદિર નિર્માણ થયું છે, શું ઇતિહાસ છે મંદિર? ખરેખર આ ગામનો પુરાતન ઇતિહાસ છે। આ ગામના તમામ પાટીદાર ભાઈઓ એક જ બાપનો વસ્તાર છે, અને મૂળ એ પાલોદરથી આવેલા, જ્યાં પાલોદરની અંદર એ 5 ભાઈઓનો જે પરિવાર હતો એ અહીં આવીને સ્થિર થયેલો, અને અહીંયા આવી આ વિકાસ કરી અને પુરાતન રામજી મંદિરનું નિર્માણ કરેલું, તે લીંપણ ગુંપણવાળું હતું શરૂઆતનું, જે નડિયાથી ટંકાયેલું હતું। એનો સમય જતો જીર્ણોદ્ધાર થયેલો, અને આખા ગામે પોતે સ્વયં પોતાના મહેનતથી ને પુરુષાર્થથી હરીમળીને અને કોઈપણ જાતના ખર્ચ સિવાય નિર્માણ કરેલું, એના પછી આજે જે નિર્માણ થયું છે એમાં ગામનો ઉત્સાહ, ગામનો વિકાસ અને ગામના બાળકો જે પરદેશમાં રહેતા એમના સહકારથી આ ભવ્ય નિર્માણ થયું છે એ આજે તમે જોઈ શકો છો। ધન્યવાદ, જય ગુરુ મહારાજ। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મહેન્દ્રભાઈ પટેલ। મહેન્દ્રભાઈ, કેવા કેવા ઉત્સવોની આજ રોજ ઉજવણી કરવામાં આવી છે, કેટલા દિવસ આ કાર્યક્રમ ચાલુ? આજે આ ઉજવણી 4 દિવસનો પ્રોગ્રામ છે। આજે મંડપ પ્રવેશ, આજે યજ્ઞમાં પ્રવેશ થયો છે, આજે બધાના ઉદઘાટનો થઈ ગયા છે, મંદિરની રીબન કપાઈ છે, વાડીની રીબન કપાઈ છે, એવા 5-1 બધા નવા નવા બધા જ મકાનો બનાવેલા છે। લગભગ 3.5 કરોડનું ખર્ચ કરવામાં આવેલું છે, અને સારું દાતાઓનો અમને સહકાર મળ્યો છે, અને ગામમાં એકસમથી આજે કામ કરી રહ્યા છીએ અમે, અને એ તમને દેખાય છે, અને અમે સારી રીતે કામગીરી કરીએ, સારો રાગ રહે એવી રીતે અમે વર્તન કરીએ છીએ આયોજકો, અને કંઈ ભૂલ થઈ હોય અમારી તો અમે માફી માગીએ છીએ, પણ અમે પૂરેપૂરો સહકાર બધાનો અમને મળ્યો છે એનો અમને આનંદ છે। આથી યજ્ઞ પ્રારંભ થયો છે, હવે 3 દિવસ સુધી શું શું સાંસ્કૃતિક અને કાર્યક્રમોનું આયોજન? આજે 2 તારીખે અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં અત્યારે શોભાયાત્રા નીકળવાની છે, અત્યારે 10:30 વાગે એમાં અમારા નીકળવાની તૈયારી છે। 100 જે અમારો દાયરો છે એમાં મોટા કલાકારો અલ્પાબેન આવવાના છે, મનસુખભાઈ વસોઈ આવવાના છે, એ આજે છે, કાલે ગરબાનો પ્રોગ્રામ રાત્રે છે, અને કાલે અમારા પતિ આવે પછી પરમ દિવસ અમારે પૂર્ણાહુતિ છે 4 તારીખે, એના પછી અમારા સંપૂર્ણ કામ પૂરું થઈ રહેશે। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? પટેલ અમૃતભાઈ પુરુષોત્તમ દાસ, એક સરપંચ ખણુસા। હા અમૃતભાઈ, કેવી રીતે શ્રદ્ધાને આસ્થાનું કેન્દ્ર બની રહે છે આ મંદિર? પહેલાં તો હિન્દુ હૃદય સમ્રાટ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન દેશ વિદેશમાં જેનું નામ છે એવા ભગવાન શ્રી રામ, અને ખણુસા ગામની ધર્મપ્રેમી જનતાને સનાતન સંસ્કૃતિ સાથે અમે જોડાયેલા છીએ, અને વર્ષો પુરાણો અમારો ઇતિહાસ છે, 300 વર્ષથી એક સંપીલું ગામ છે, ધાર્મિક પ્રવૃત્તિવાળું ગામ છે, અને આ પ્રસંગને 3 દિવસ
પ્રસંગને પૂરે પૂરો પાડવાની જવાબદારી સમગ્ર ગામે ઉઠાવી લીધી છે અને ભગવાન રામચંદ્રની અમારા ઉપર પૂરી કૃપા છે એટલે હેમ કેમ અમારો પ્રસંગ સુખરૂપ પાર પડી જશે. ખૂબ આભાર. થેન્ક યુ. Jai Ram, Jai Jai Ram, Jai Ram, Jai Ram, Jai Jai Ram.